नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 ना स्वाध्याय 7.2 ना બીજા નંબરનો પહેલા નંબરનો દાખલો છે તે જોવા જઈ રહ્યા છે. પહેલા નંબરના દાખલાની અંદર એમ કહ્યું છે કે નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. હવે જો અવિભાજ્ય અવયવીકરણની રીતે દાખલો જોઈએ છે તો આપણે આના પહેલા અવયવ પાડશું 5મા નંબરના દાખલાના પહેલાનો 5મો અને 6ઠો બે દાખલા અત્યારે જોઈએ છે. 4 દાખલાઓ પહેલા જોયા અને પછીના દાખલા છે પછીના વિડિયોમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે 15625 છે તે એકી સંખ્યા હોવાથી 2 વડે તો ભાગી શકાશે નહીં, 3 વડે પણ ભાગી શકાતી નથી. કારણ કે 1 ને 5 6, 6 ને 6 12, 12 ને 2 14, 14 ને 5 19 થાય છે અને 19 ટૂંકમાં તમામ અંકોનો સરવાળો 19 છે તે 3 ના ઘડિયામાં આવતો નથી. 3 ના ઘડિયામાં જો તમામ અંકોનો સરવાળો છે તે 3 ના ઘડિયામાં આવતો હોય, 3 નો ગુણિત હોય તો જ તે સંખ્યા 3 વડે વિશેષ ભાગી શકાતી હોય. તો હવે આવ્યો 5. છેલ્લો અંક 5 હોય તો તે સંખ્યાને 5 વડે વિશેષ ભાગી શકાતી હોય. 5 અથવા 0, પણ અહીંયા 0 છે નહીં, 5 છે. બરોબર છે? 5 ભાગ કરવામાં આવે તો 3125 થાય છે. ન ખ્યાલ આવે તો આ રીતે ગણતરી કરજો. 15625 એને 5 ભાગો, 5 થી 15, 6, 5 એક 5, 1 અને 2, 5 2, 10, 2 અને 5, 25, આમ થઈ ગયું. 3125 છે તે આપણને જવાબ રૂપે મળે. બાળકો ત્યારબાદ એના બે ભાગ 5 ભાગ કરો. 3125 છે એના 5 ભાગ કરતા 625 આપણને મળે છે. ભાગાકાર કરી જોજો. આ રીતે ન ખ્યાલ આવે તો ભાગાકાર કરજો. બરોબર છે? 3625 થયા, 625 છે એના 5 ભાગ થાય છે 125, અને 125 છે એના 5 ભાગ થાય છે 25, 25 ના 5 ભાગ 5, અને 5 ના 5 ભાગ 1. આ રીતનો આપણને જવાબ મળે છે, એના અવયવો મળે છે. એકવાર અવયવ કાઢી નાખો ત્યારબાદ આપણે આ જે સંખ્યાઓ છે, એકવાર અવયવ કાઢ્યા પછી જે સંખ્યાઓ છે તે સંખ્યાઓમાં ત્રિપુટી બનાવવાની. આ રીતે 5-5ની ત્રિપુટી બનાવો. ત્રિપુટી બનાવશો તો શું થશે? તેથી ઘનમૂળમાં ત્રિપુટી બનાવશો એટલે પહેલા તો આપણે અહીંયા લખવાનું કે ભાઈ 15625 બરાબર, જો અહીંયા 5નો ઘન છે, અહીં 5નો ઘન બનતો, પછી બીજો પણ 5નો ઘન છે એટલે એ પણ 5નો ઘન લખો. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ 15625 છે એનું ઘનમૂળ બરાબર શું? એનું ઘનમૂળ આવે 5 × 5 એટલે 50 × 25. આ રીતનો આપણને જવાબ મળે. બાળકો ત્યારબાદ 13824 13824 છે એના આપણે બે ભાગ પાડીએ, મતલબ અવયવીકરણ કરીએ. 13824 ના 6912 ન ખ્યાલ આવે તો ભાગ કરી જોવાનો. 13 છે એને મનોમન ગણો તો 13 ને બદલે 12 ના અડધા 6 થાય, પછી અહીંયા 1 અને 8 એટલે 18, 18 ના અડધા 9 થાય, પછી 2 ના 1 અને 4 ના 2, આ રીતે ભાગ. વળી પાછા 2 છેલ્લે અંક છે, અહીંયા 2 છે, ભેગી સંખ્યા છે તેથી 2 ભાગ કરો. વળી પાછા તો 34, પછી 2 પંચા 10, 2 છે 12, આ રીતે. વળી પાછા એના 2 ભાગ કરો, 2 એક 2, 2 સત્તા 14, 2 દુ 4, 2 અઢાર 16, આમ. વળી પાછા એના 2 ભાગ કરો તો 2 8 16, 2 6 12, 2 4 8, આમ. વળી પાછા એના 2 ભાગ કરો તો 2 4 8, 2 3 6, 2 2 4, એમ. વળી પાછા એ બેકી સંખ્યા છે, જ્યાં સુધી બેકી સંખ્યા આવે ત્યાં સુધી એના 2 ભાગ કરવાના હોય છે એટલે 432 ના પાછા 2 ભાગ કરો તો 216 થશે. ન ખ્યાલ આવે તો આપણે એ સંખ્યાને 2 વડે ભાગાકાર કરી જોવાના એટલે જવાબ મળશે. 216 છે એના 108 થાય, 16 ના 8 અને 2 ના 1 વચ્ચે શૂન્ય મૂકવું પડે, 200 ના અડધા 100 થાય, 16 ના અડધા 8 એટલે 108. બરોબર છે? પછી 2 અહીંયા 54 થયા, 54 છે એના 2 ભાગ કરો તો 27 થાય. અહીં એકી સંખ્યા, ત્યાં સુધી એકી સંખ્યા નથી એટલે સદાય 2 વડે ભાગ થતા ગયા. બેકી સંખ્યા હોય ત્યાં સુધી 2 વડે ભાગ, 27 છે એના 3 ભાગ કરો તો
नौ थे नौ ना त्रण भाग करो तो त्रण थे त्रण ना त्रण भाग करो तो एक थे एक बार अवयव पड़ी जाए त्यार बाद आपने एक काम करव पड़े ते એટલે આની બધાની ત્રિપુટી બનાવવી પડે સરખા સરખા અવયવની ત્રિપુટી બનાવવામાં આવે તો આપણને ચાર ત્રિપુટી મળે છે ત્રણ ત્રિપુટી બે ની મળે છે ને એક ત્રિપુટી ત્રણ ની મળે છે તો વિદ્યાર્થી મિત્રો 13824 બરાબર જો આ બેનો ઘન છે આ બેનો ઘન છે આ બેનો ઘન છે થોડું વ્યવસ્થિત લખી નાખીએ આપણે घनमूल बराबर शु बे 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 त्रण ये लखी लो बे गुणिया बे गुणिया बे गुणिया त्रण आ रीते तो बे दू चार गुणाकार करो तो बे दू चार चार दू आठ अने आठ तेर चौबीस आपणे जवाब मळे छे चौबीस विद्यार्थी मित्रों जो दाखलो न समझाय तो वीडियो फरी वक्त जो अने आपणो आ वीडियो छे आपणो वीडियो शेर करवानुं भूलशो नहीं नमस्कार।